मुंद्रा नगरपालिकाना वोर्ड नंबर एक मतदान बाद बन्ने बाजूनी जीतनी खुशीमां नारा लाग्या। जुओ खास अहेवाल। હવે ચૂંટણી પૂર્ણ થવા આવી છે ત્યારે મારી વચ્ચે અહીં ભાજપના કાર્યકર્તા છે અને અહીં કોંગ્રેસના છે। આપ જોઈ શકો છો કે ભાજપનો જોશ કેવો છે। જય માતાજી, જય માતાજી, જય માતાજી। એક તરફ નારા લાગી છે, અહીં મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। આપણે શું કહેવા માંગે છે? જીતેગા ભાઈ, જીતેગા ઇન્ડિયા, જીતેગા, જીતેગા ઇન્ડિયા, કોંગ્રેસને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને અહીં આપ જોઈ શકો છો કે બંને ખેમામાં ભારતીય જનતા પાર્ટીને એક જ પ્રશ્નનો જવાબ છે। નફરત કી બજાર મેં મોહબ્બત કી ધુનવાન અમારા ઉમેદવાર જંગી બહુમતી થી વિજય બનશે। નફરત કે બજાર મેં મોહબ્બત કી દુકાન, એક તરફ નારો લાગી રહ્યો છે કે નફરત કી બજાર મેં મોહબ્બત કી દુકાન। ભાજપ, ભાજપ। લોકશાહીનો પર્વ જ્યારે આજે મુંદ્રા શહેરની અંદર ઉજવાઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર એક જે વિસ્તારની અંદર હંમેશા કોંગ્રેસ જ જીતતી આવતી આવે છે, પરંતુ આ વખતે નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળવાનો છે તેની અત્યારે જે છે એ અમે જોઈ રહ્યા છીએ। લોકો જે છે, મતદારો જે છે, એ પણ ખૂબ ઉત્સાહથી મતદાન કર્યું અને ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદી સાહેબને પોતાનું સમર્થન આપી અને જીતાડવા માટે વોટિંગ કર્યું છે। એક ભાજપના પણ સપોર્ટર છે, એ કહે છે અમને વિશ્વાસ છે કે અહીં લોકો ભાજપ પ્રત્યે મતદાન કરશે, પરંતુ લોકશાહીનો પર્વ છે, દરેક લોકો આ લોકશાહીના પર્વને ખુશીથી મનાવે, કારણ કે આમાં તમારે વ્યક્તિ ચૂંટવાનો છે, કારણ કે તમારો મત બહુ પવિત્ર છે। પરંતુ હાલ જે તમે જોઈ રહ્યા છો મારા સામે, બંને આ બાજુ કોંગ્રેસ છે અને આ બાજુ ભાજપ છે, જાણે સામ સામે આવી ગયો દ્રશ્ય છે। હવે 8 તારીખના જોવાનું રહ્યું કે શું થાય છે, કોણ મારશે બાજી, ક્યાં અહીં ખુશી હશે કે અહીંયા ખુશી હશે, એ તો આવનારો સમય બતાવશે। મારી સાથે કાસમભાઈ ખલીફા, હું સિરાજ મલિક।